નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સિંહોરી ટુ પે સેન્ટર સ્કૂલ ચેનલમાં આજે આપણે શિક્ષક સત્તા સર્વેક્ષણ બે હજાર એકવીસની તૈયારીના ભાગરૂપે કરંટ અફેર્સ જુલાઈ બે હજાર એકવીસને લગતા કેટલાક અગત્યના પ્રશ્નો અને જવાબોની ચર્ચા કરીશું જો આપ અમારી ચેનલ માટે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બટન આપેલ ઓલ ઓપ્શન ટીક કરી લેવું જેથી અમારા નવા નોટિફિકેશન સૌથી મળતી રહે કયા સ્થળે રેલવે ટ્રેકની ઉપર ભારતની પ્રથમ ફાઈવ સ્ટાર હોટલ બનાવવામાં આવી છે ગાંધીનગર કયા સ્થળે ભારતના પ્રથમ ખાનગી એલપીજી સુવિધા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નાગપુર કયા સ્થળે નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે પટના તાજેતરમાં ભારત ઇટાલીના આર્થિક સહકાર માટેના સંયુક્ત પંચનું કેટલામું સત્ર યોજાયું હતું નેપાળના વડાપ્રધાનનું નામ જણાવો શ્રી શેર બહાદુર દેવવા તાજેતરમાં સેના ઉલ્લંઘનનો સામનો કરવા માટે એસઓપી જાહેર કરી છે પર્યાવરણીય વિયેતનામે ભારતમાં કયા સ્થળે પ્રથમ માનદ મહાવાણિજ્ય દૂતની નિમણૂક કરી છે બેંગ્લોર તાજેતરમાં ભારતે કયા દેશ સાથે અરુણ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે નેપાળ તાજેતરમાં ભારતે કયા દેશને સેન્ટ ક્વીન કેટવનના અવશેષો ભેટ આપ્યા છે જ્યોર્જિયા એસઆઈએટી પી નું પૂરું નામ જણાવો શાળા ઇનોવેશન એમ્બેસેડર તાલીમ કાર્યક્રમ તાજેતરમાં ચર્ચામાં રહેલ નેશન સ્ટેટ લો કયા દેશ સાથે સંબંધિત છે ઇઝરાયેલ ઘરેલુ હિંસા બિલ બે હજાર એકવીસ સમાચારોમાં આવ્યું હતું તે કયા દેશ સાથે સંબંધિત છે પાકિસ્તાન તાજેતરમાં લેબરૂ હાથી રિઝર્વ ક્ષેત્ર ચર્ચામાં રહ્યું હતું તે કયા રાજ્યમાં સ્થિત છે તાજેતરમાં ચર્ચામાં રહેલ સેટ કયા દેશનો ઉપગ્રહ છે અમેરિકા ચીનના બે અગ્રણી કોવિડ નાઇન્ટીન રસી ઉત્પાદકોએ કઈ સુવિધાને પાંચસો પચાસ મિલિયન ડોઝ પ્રદાન કરવાના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા ઝેલોલ

કયા દેશે તાજેતરમાં વિશ્વની પ્રથમ સંયુક્ત કોવિડ નાઇન્ટીન રસી વિકસાવી છે ક્યુબા તાજેતરમાં કોણે ગુજરાત સાયન્સ સિટીની નવીન વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું છે શ્રી વિજયભાઈ રૂપાણી તાજેતરમાં નાડુ ક્ષેત્રને લઈને રાજકીય વિવાદ શરૂ થયો છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તમિલનાડુ ભારતીય વાયુસેનાની બોઇંગ કંપનીનું કેટલામું વિમાન મળ્યું છે ટોક્યો ઓલિમ્પિક ગેમ માટે ભારતે કેટલા ટુકડી મોકલી છે અમદાવાદ ખાતે આવેલ એક્વાટિક ગેલેરી રોબેટિક ગેલેરી અને નેચરલ પાર્કનું કોણે લોકાર્પણ કર્યું છે શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય સંપત્તિ પુનઃનિર્માણ કંપની લિમિટેડના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર કોણ છે

સલામત વાન ધન અને ઉદ્યમ સાથે કોવિડ રસી અભિયાન કોણે શરૂ કર્યું હતું કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી શ્રી અર્જુન મુંડાએ કયો દેશ તાજેતરમાં તેના નવા બંધારણનો મુસદ્દો તૈયાર કરશે ચીલી તાજેતરમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે દિવ્યાંગ ખેલ કેન્દ્રની સ્થાપના કરી સામાજિક ન્યાય મંત્રાલય કયા જર્મન પીડા તરબૂચને ભારતમાં વ્યવસાયિક રૂપે રજૂ કરવામાં આવ્યા યલો ગોલ્ડ ફોર્ટી એટ તાજેતરમાં શ્રી સ્ટેફન લોફેનએ વિશ્વાસનો મત ગુમાવ્યો છે તે કયા દેશના વડાપ્રધાન હતા સ્વીડન કયા દેશે તાજેતરમાં એરબોન્ડ હાઈ પાવર લેઝરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ઇઝરાયલ ડબલ્યુ એચ

તાજેતરમાં કોણે જાડાપણું નિવારણ પર રાષ્ટ્રીય અધિવેશન આયોજન કર્યું હતું નીતિ આયોગ તાજેતરમાં સમાચારમાં રહેલ વરુણ અને અસ્સી નદીઓ ભારતના કયા રાજ્યમાંથી વહે છે ઉત્તર પ્રદેશ ઝાયડસ કેડીલાએ વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત કઈ રસી તૈયાર કરી છે ઝાયકો ડી તાજેતરમાં કોણે નિષ્ઠા કાર્યક્રમ માટે ભાગીદારી કરી છે

કોવિડ રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કરશે લઘુમતી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નવું સોફ્ટવેર CSS નું પૂરું નામ જણાવો કોવિડ સર્વરિટી સ્કોર થ્રોટ ગાર્ગલ સેમ્પલ ટેસ્ટ શું છે બાળકોના ગળામાંથી કોવિડ-19 ઓળખ થઈ શકે તેવો ટેસ્ટ તાજેતરમાં ગ્રેટ બેરિયર રીપ ચર્ચામાં રહ્યું હતું તે કયા ખંડના કોરલ સમુદ્રમાં સ્થિત છે ઓસ્ટ્રેલિયા આસામ રાજ્યે સ્વામિત્વ યોજનાના અમલ માટે કોની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે સર્વે ઓફ ઇન્ડિયા કયા રાજ્યે વધુ બાળકો રાખવા માટે પ્રોત્સાહનની જાહેરાત કરી છે મિઝોરમ ભારતની કઈ કંપનીએ બ્રિક્સ ગ્રીન હાઇડ્રોજન સમિતિનું આયોજન કર્યું છે એનટીપીસી પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટિંગ કોચ પરથી કોણે રાજીનામું આપ્યું છે યુનિસ ખાન ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન તરીકે કોનું નામ જાહેર કરવામાં આવ્યું છે શ્રી મનપ્રીત સિંઘ કયા દેશે વિશ્વની પ્રથમ વિશિષ્ટ હાઈ સ્પીડ રેલવે માટે ગ્રીન રેટિંગ શરૂ કરી છે

સંયુક્ત રાષ્ટ્ર ઈસરો અને અમેરિકામાં એન ની કઈ યોજનાનું સમર્થન કર્યું છે કોસ્ટ તાજેતરમાં ભારત અને દેશ વચ્ચે કયા ક્ષેત્રના સહયોગ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર થયા છે કૃષિ તાજેતરમાં એન્ટાર્કટિક સંધિની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી સાહીઠમી તાજેતરમાં અમદાવાદમાં વૈષ્ણવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ કોણે કર્યું છે શ્રી અમિતભાઈ શાહ ટોક્યો બે હજાર વીસની ભારતીય ઓલિમ્પિક ટીમના સત્તાવાર ગીતના સંગીતકાર કોણ છે શ્રી મોહિત ચૌહાણ કયા દેશે તિબેટના દુરસ્ત હિમાલય ક્ષેત્રમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવશે ચીન રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ એ કોની સાથે મળી પોતાનો ડિજિટલ કૌશલ ચેમ્પિયન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે વોટ્સએપ ચોવીસ જૂન બે હજાર એકવીસના રોજ ભારતના કયા રાજ્યએ સ્ટુડન્ટ ક્રેડિટ યોજનાને મંજૂરી આપી છે પશ્ચિમ બંગાળ યુએન વર્લ્ડ રિપોર્ટ બે હજાર એકવીસ અનુસાર વર્ષ બે હજાર વીસમાં વિશ્વવ્યાપી કેટલા લોકોએ ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો

કયા દેશે તાજેતરમાં ભારત સાથે આઈએસએફએ પર હસ્તાક્ષર કર્યા છે ડેનમાર્ક સ્માર્ટ સિટી મિશન અમૃત અને મિશનના કેટલા વર્ષ પૂર્ણ થયા છે તાજેતરમાં કયા દેશમાંથી માનવીની એક નવી પ્રજાતિ મળી આવી છે ઇઝરાયલ આઈએનએસ વિક્રાંત શું છે ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રાંત કયા વર્ષ સુધીમાં સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે વર્ષ જૂન રોજ ભારતે પિનાકા રોકેટનું ક્યાંથી સફળ પરીક્ષણ કર્યું છે ચાંદીપુર ઓડિશા તાજેતરમાં ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીર ભારતમાં અત્યાર સુધીમાં કેટલી વખત સીમાંકન આયોગની કરવામાં આવી છે વખત દરિયાઈ અને શિપિંગ ક્ષેત્રને લગતા વિવાદોના નિરાકરણ માટે કયું મધ્યસ્થી કેન્દ્ર સ્થાપવામાં આવશે ગુજરાત આંતરરાષ્ટ્રીય સમૃદ્ધિ મધ્યસ્થી કેન્દ્ર ક્વલ પ્લસ કાર્યક્રમ કયા રાજ્યનો કાર્યક્રમ છે કેરળ વિશ્વનો પ્રથમ આનુવંશિક રીતે સંશોધિત પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવે છે આસામ ભારતમાં કયા દિવસે પાસપોર્ટ સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે 24 જૂન ભારતમાં કયા વર્ષે વાઘ પરિયોજનાની શરૂઆત થઈ હતી 1973 રામગઢ વિસ્તારી વન્યજીવ અભયારણ્ય રાજસ્થાનનું કેટલામું વાઘ અભયારણ્ય બન્યું છે ચોથું

તાજેતરમાં કોની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે એન્ટોનિયો ગુટેરસ આજના વિડીયોમાં બસ આટલું જ જો આપને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સમાં થેન્કસ ફોર વોચિંગ ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય